नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 यूनिट 5 प्लेइंग विथ फायर पार्ट 2 में सबनु स्वागत छे। मित्रों, गया भाग में आपणे जोयुं हतुं, एवुं लाग्युं के छेल्ली लाइन में थोड़ी डिस्टर्ब पण थई, तो लास्ट टाइम आपणे जे जोयुं हतुं कि भाई कोई भी पदार्थ ने गरम करता एमाथी जे बाहर प्रकाश फैलाय छे एने इनकैंडेसेंट लाइट कहेवामां आवे छे। त्यार पछी जेम जेम ए पदार्थ ने गरमी आपवामां आवे छे एमाथी जे पदार्थ छे इन्फ्रारेड, पछी लाल छे, रेड छे, ओरेन्ज छे, पीळो छे अने एकदम व्हाइट जे छे, तो जेम जेम गरमी आपवामां आवे छे तेम तेम जे पदार्थो ज्यारे दहन थाय छे त्यारे एना रंगोमां पण फेरफार थाय छे। बीजू के फटाकड़ानुं जे तापमान छे ए नियंत्रणमां राखी शकातुं होवाना कारणे एनी अंदर जे पण धातुमय पदार्थोने उमेरवामां आवे छे तो एनी जे चमक छे, एना जे रंगो जे छे, એ રંગોને આપણે યોગ્ય સમયે ઈચ્છિત રંગોમાં આપણે મેળવી શકીએ છીએ। તો આ છેલ્લા પેરેગ્રાફમાં આપણે જોયું હતું અને હવે જોઈશું મિત્રો આગળ। પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક, થોડું મોટું કરી લઈએ, the principle behind any firework is that when heat is applied to fuel it burns using oxygen। ફટાકડા સળગાવવા પાછળનો જે મૂળભૂત સિદ્ધાંત એ છે કે જ્યારે ફ્યુઅલ એટલે અહીંયા ગન પાવડર, તો જ્યારે એ ગન પાવડરને ગરમી આપવામાં આવે છે ત્યારે તે ઓક્સિજનનો ઉપયોગ કરીને સળગે છે। હાઉએવર, જો કે બીકોઝ ધ ફ્યુઅલ ઇઝ પેક ટાઇટલી ટુ કીપ ધ હીટ ઇન ધ બર્નિંગ ટેક પ્લેસ ઓલ ઓફ સડન। બીજું વધારામાં એવું કહેવામાં આવે છે કે ભાઈ ઓક્સિજનનો ઉપયોગ કરીને ફટાકડા સળગી તો ઉઠે છે, પરંતુ હાઉએવર બીકોઝ ધ ફ્યુઅલ ઇઝ પેક ટાઇટલી ટુ કીપ હીટ ઇન ધ બર્નિંગ ટેક પ્લેસ ઓલ ઓફ સડન, ઓલ ઓફ સડન એકાએક ધડાકાભેર ફૂટવા માટે જે ફાયર વર્ક્સ જે છે, ફાયર ક્રેકર્સ છે, એને ઇટ્સ પેક ટાઇટલી, એને એકદમ સખત ટાઇટ રીતે બાંધવામાં આવે છે અને એના કારણે તે ધડાકાભેર બર્સ્ટિંગ થાય તો ફૂટતું હોય છે। તો જે ગન પાવડર છે એને મોટા પ્રચંડ ધડાકા સાથે ફોડવાના ઈરાદાથી એને ટાઇટલી પેક કરવામાં આવે છે। જોઈશું આગળ શું કહે છે। ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ, અને પછી જ્યારે ઓલ ઓફ અ સડન ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ, એટલે જે ટાઇટલી બાંધવામાં આવે છે, મિત્રો આપણે જોઈતા હોય તો કે સુતળી બોમ્બ છે તો એને અંદર જે ગન પાવડર હોય છે, આપણે જોઈએ સિલ્વર કલરનો જે ગન પાવડર અંદરથી ઘણીવાર લીકેજ થતો હોય તો આપણે જોઈ શકીએ, તો એને સુતળી વડે એકદમ ટાઇટલી બાંધેલું હોય। બીજા ફટાકડા જોઈએ તો એને કાગળની પટ્ટીઓ દ્વારા ફૂલ ટાઇટ બાંધેલા હોય છે, તો એનું રીઝન શું છે કે એ ગન પાવડરને જેટલા ટાઇટલી બાંધવામાં આવે છે એટલા જ ટાઇટલી એ મોટા અવાજે એ ફૂટતા હોય છે, ધડાકાભેર કેરેક્ટર એનું એક લક્ષણ બની જાય છે પ્રચંડ અવાજે ફૂટવાનું। ધ એક્ચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયર વર્ક ઇઝ સિમ્પલ, ફટાકડા બનાવવાની ખરેખર સાચે સાચી જે પદ્ધતિ છે એ પદ્ધતિ જે છે એ બહુ સાદી છે, સિમ્પલ। ધ રો મટીરિયલ રિક્વાયર્ડ આર ફ્યુઅલ, બાઉન્ડર્સ, બાઇન્ડર્સ, ઓક્સિડાઇઝર્સ ઇન બ્રેકેટ છે ટુ મેક ઇટ બર્ન એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ। આપ જોઈ શકો છો કે તો ફટાકડા બનાવવા માટે જે કાચી સામગ્રીની જરૂર પડે છે આર ફ્યુઅલ, ફ્યુઅલ એટલે અહીંયા ગન પાવડર, બાઇન્ડર્સ એટલે એને બાંધવાની જે વસ્તુઓ છે, ઓક્સિડાઇઝર એટલે બાળવા માટેની જે વસ્તુઓ છે,
એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ અને બીજી કેટલીક સામગ્રી. ધ ઇન્ગ્રેડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ, જે સામગ્રી છે કાચી સામગ્રી એને દળવામાં આવે છે, ઝીણી ભૂકો કરવામાં આવે છે, એન્ડ મિક્સ વેલ અને સારા રીતે મિશ્રણ કરવામાં આવે છે. ધ મિક્સચર ઇઝ પુશ્ડ થ્રુ અ મશીન ફ્રોમ વિચ ઇટ કમ્સ આઉટ એઝ લોંગ રોલ્સ ઓર સ્ટ્રીપ્સ એન્ડ ધેન રોલ ઇન કાર્ડબોર્ડ ઓર ઓલ્ડ ન્યૂઝ પેપર વિથ અ ફ્યુઝ. હવે શું કરવામાં આવે છે કે આ જે મિક્સચર બનવામાં આવે છે એને પુશ થ્રુ મશીન, એટલે કે મશીનમાંથી એક દબાણ આપવામાં બહાર કાઢવામાં આવે છે, મશીનમાંથી પસાર કરવામાં આવે છે, અને જે મશીનમાંથી જ્યારે બહાર કાઢવામાં આવે છે ત્યારે એક લાંબી પટ્ટીઓ અથવા તો લાંબા જે રોલ્સ છે એ રોલની મેળે, મતલબ રોલના સ્વરૂપમાં બહાર આવે છે. અને પછી ધેર રોલ ઇન કાર્ડબોર્ડ ઓર ઓલ્ડ ન્યૂઝ પેપર વિથ અ ફ્યુઝ. પછી જે આપણે જોતા હોય તો કે પૂઠા છે અને જે ન્યૂઝપેપર છે એની અંદર પણ એ રોલ કરીને એની અંદર ગન પાવડર ભરવામાં આવે છે. અને વિથ અ ફ્યુઝ, ફ્યૂઝ એટલે જે આપણે સળગાવવા માટેની જે દસી છે, આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો એ દિવેટ જે છે, એ દિવેટ પણ એની અંદર પાછળથી એડ કરવામાં આવે છે. તો આવી રીતે ફટાકડાને મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે. ઇટ ઇઝ વેરી સિમ્પલ પ્રોસેસ. એટલે આ જે ફટાકડા આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ, બરાબર છે, તો આપણને ફટાકડા ફૂટ્યા પછી એના જે રેપર્સ જોતા ખબર પડે છે કે કયા સ્ટેટમાં બન્યા હોવા જોઈએ, કારણ કે એની અંદર બીજી બીજી ભાષાના આપણે ન્યૂઝપેપર પણ જોતા હોઈએ છીએ. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર. ફટાકડાઓનો સૌથી મોટો ડર ભય એ છે કે એનો જે વ્યવહાર છે આગ સાથે થતો હોય છે, એની એનું જોડાણ આગ સાથેનું છે. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નટરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ વેધર ઇન ધ યુએસએ, જાપાન ઓર ઇન્ડિયા. તો ફટાકડાની જે ઇન્ડસ્ટ્રી છે, ભલેને ભારતમાં હોય, જાપાનમાં હોય, અમેરિકામાં, યુએસએમાં હોય, પણ આ જે ઇન્ડસ્ટ્રીઓ છે એ અકસ્માતોના માટે એ ખૂબ જ કુખ્યાત છે. કારણ કે અહીંયા એવું કહેવા માગે છે કે ફટાકડાઓની જે ઇન્ડસ્ટ્રી છે એ ભલેને યુએસએ હોય કે જાપાન હોય કે પછી ભારત હોય, અકસ્માતો માટે કુખ્યાત છે. મતલબ દરેક દેશોમાં સાવચેતીના પગલાં લેવામાં આવતા હોવા છતાં પણ ક્યારેક ને ક્યારેક મોટા બ્લાસ્ટ થતા હોય છે, ફેક્ટરીઓમાં આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. આગળ શું કહે છે, ધો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ ઇફ કેપ્ટ કૂલ એન્ડ ડ્રાય, ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડેન્ટલી એપ્લાય. સેટઅપ કરી લઈએ. થ્રુ ટુ મચ ફ્રિક્શન સમટાઈમ્સ ઓર ફ્રોમ અ સ્પાર્ક ઓર એન ઇમ્પેક્ટ. અહીંયા જોઈએ શું કહે છે, ધો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ ઇફ કેપ્ટ કૂલ એન્ડ ડ્રાય. જો આ મિશ્રણને ઠંડા અને સૂકી પરિસ્થિતિમાં રાખવામાં આવે, ઠંડા પ્રદેશમાં રાખવામાં આવે, ઠંડી જગ્યાએ રાખવામાં આવે, તો આને સ્ટેબલ એટલે સ્થિર રાખી શકાય. પરંતુ કયા સંજોગોમાં એ સળગી ઉઠે છે, તો કે ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડેન્ટલી એપ્લાય. અકસ્માતે એને જો ગરમી મળી જાય તો આગ લાગે છે, જેમ કે થ્રુ ટુ મચ ફ્રિક્શન્સ સમટાઈમ, કેટલીક વાર વધારે પડતા ઘર્ષણના કારણે, બરાબર, ઘર્ષણના કારણે આગ લાગે, વધુ પડતી ગરમી હોય, બરાબર, ઓર ફ્રોમ અ સ્પાર્ક ઓર એન ઇમ્પેક્ટ, એક નાના આમ થતા સ્પાર્કથી, બરાબર છે, અથવા તો બીજી ઘણી બધી અસરોના કારણે આ ફટાકડાઓ ઝડપથી સૂકા સળગી ઉઠતા હોય છે. મિત્રો, અહીંયા આગળ જોઈશું તો સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયર ક્રેકર્સ સેફર. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ. ફટાકડાઓને સુરક્ષિત રાખવા માટે વૈજ્ઞાનિકો હજુ પણ એના જે ઉપાયો છે એ વિચારી રહ્યા છે, ઉપાયો કરી રહ્યા છે, પ્રયત્નો ચાલુ છે એમના. ઇન ઇન્ડિયા, ભારતમાં ફાયર ક્રેકર્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટેન્ટ ફ્રોમ ચાઇના. ફટાકડાઓની ચાઇનામાંથી આયાત કરવામાં આવતી હતી. ભારત દેશની અંદર તો ફટાકડા ઉપરાંત બીજી ઘણી બધી વસ્તુઓ ચીનથી લાવવામાં આવે છે અને ઘણી બધી આયાત થાય છે. જોકે હાલ લગભગ તમે જુઓ તો અત્યારે ખૂબ જ આયાતમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે અને ઘણા બધા પ્રતિબંધો પણ ઇમ્પોર્ટ પણ લાદવામાં આવ્યા છે.
તો પહેલાં પણ ફાયર ક્રેકર્સને આપણે ચીનથી લાવતા હતા. પછી શું થયું તો કે ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, ધીઝ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ્સ, અને આ આયાતને બંધ કરી દેવામાં આવી. એન્ડ સેફ્ટી મેચિસ પ્રોડ્યુસર્સ ઓફ શિવાકાશી ઇન તમિલનાડુ બિગેન મેન્યુફેક્ચરિંગ ફાયર વર્ક્સ ફોર દીપાવલી. અને શિવાકાશીની અંદર અર્થાત તમિલનાડુના શિવાકાશીમાં દિવાસળી બનાવતી જે કંપની છે, બરાબર છે, એણે ફટાકડાનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું. અર્થાત કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી આપણે ફાયર ક્રેકર્સની આયાત ચીનથી બિલકુલ બંધ કરી દીધી હતી, અને પછી શિવાકાશીની અંદર જે દિવાસળી બનાવવાનો જે ઉદ્યોગ ચાલતો હતો, કારણ કે આપણે આગળ પણ જોયું કે ભાઈ ફાયર વર્ક્સ જે છે, ફટાકડા છે, એનો સિદ્ધાંત ને દિવાસળી સળગવાનો સિદ્ધાંત જે સેમ જ છે, તો આ લોકોએ ફરીથી ફટાકડાનું મેન્યુફેક્ચરિંગ શરૂ કર્યું અને ત્યારથી ઇન્ડિયાની અંદર ફટાકડા બનાવવાની શરૂઆત થઈ. ઇન 1992 ધ કન્ટ્રી યુઝ 60 crores વર્થ ઓફ ફાયર ક્રેકર્સ એન્ડ 60-70% ઓફ ધી સ્કેમ ફ્રોમ શિવાકાશ. અહીંયા એક 1992 નાનો અમથો સર્વે બતાવેલો છે કે ભાઈ દેશની અંદર 1992ની અંદર કે 60 કરોડ લોકોએ જે ફટાકડા સળગાવ્યા, ફટાકડાનો ઉપયોગ કર્યો, એમાંથી 60-70% જે ફટાકડા છે ને એ શિવાકાશીમાં બનાવેલા હતા. એટલે તમે જોઈ શકો છો આ વાતથી કે ભાઈ મોટાભાગનું જે પ્રોડક્શન્સ છે એ શિવાકાશીમાં ફટાકડાનું થયેલું, અને ભારતના લોકોએ પણ ફટાકડાનો જે ઉપયોગ છે માત્ર 30% જ ક્યાંક બીજેથી પ્રોડક્શન થયેલા હોઈ શકે. તો અહીંયા આપણે એ પણ જાણી શકીએ છીએ. ઇન શિવાકાશી ફાયર વર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ ઇન અ નંબર ઓફ સ્મોલ યુનિટ્સ. શિવાકાશીની અંદર ફટાકડાનું ઉત્પાદન એક નાના નાના એકમોમાં કરવામાં આવતું હોય. એકી સંખ્યાએ આ એકમો કામ કરતા નથી. એક જ જગ્યાએ મોટા પ્રમાણમાં ફટાકડાનું ઉત્પાદન જે સલામતીના કારણોસર કરવામાં આવતું નથી, પણ એને નાની નાના જગ્યાએ એક એકમ નાનો બનાવે, બીજું એકમ થોડા દૂર દૂર હોય, જેના કારણે જ્યારે કોઈપણ સંજોગોમાં આગ લાગે તો એક સાથે બધા એકમમાં નુકસાન થાય નહીં, એક મોટી જાનહાનિ ના થાય, એના કારણે નાના નાના એકમોમાં આનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવતું હોય છે. મિત્રો આગળ જોઈએ તો 3 મંથ્સ બિફોર ધ ફેસ્ટિવલ ઇઝ બિઝીએસ્ટ ટાઈમ ફોર ધીસ યુનિટ. અને આ જે એકમો છે તો દિવાળી આવવાના પહેલાં, અર્થાત જે કોઈ પણ તહેવાર આવવાનો હોય ને, ફટાકડા ફોડવાનો જે તહેવાર, એટલે સ્પેશિયલ આપણે દિવાળી માનતા હોય, દેશમાં નાતાલ થાય છે અને બીજી ઘણી બધી લગ્ન પ્રસંગોએ પણ ઘણા ફટાકડા ફોડ, તો અહીંયા જે ફટાકડા છે એ દિવાળીના 3 મહિના પહેલાં આ નાના નાના જે એકમો છે અત્યંત વ્યસ્ત થઈ જતા હોય છે. 3 મહિના જ પહેલાં કેમ વ્યસ્ત થઈ જતા હોય, કારણ કે 3 મહિના પહેલાં જ પ્રોડક્શન ચાલુ, સમગ્ર વર્ષ દરમિયાન કદાચ એકમો ચાલુ રહે તો એટલા મોટા પ્રમાણમાં પ્રોડક્શન કરી શકતા નથી, અથવા તો કરતા નથી, કારણ કે એને સાચવી રાખવા પડે, આગ ના લાગે એના માટે બહુ ધ્યાન રાખવું પડે, બરાબર, એનો જાળવણી ખર્ચ એટલો બધો થાય, એટલે જરૂરિયાત જે સમય આવવાની હોય તે સમયે જ આનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવતું હોય છે. ફાયર વર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નુક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. અને ફટાકડા જે છે એ દેશના દરેકે દરેક ખૂણામાં અને વિસ્તારોમાં ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે. ધ વર્કિંગ કન્ડિશન્સ ઓફ ધીસ યુનિટ્સ આર હાઉએવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. બહુ જ મહત્ત્વની લાઈન છે કે આ જે નાના નાના એકમો ચાલી રહ્યા છે, આ એકમોની જે તમે જ્યારે મુલાકાત લો ત્યારે ખબર પડે જાતે, પણ અહીંયા આપણને કહ્યું છે કે વર્કિંગ કન્ડિશન્સ ઓફ ધીસ યુનિટ, આ યુનિટની અંદર જે કામ કરતા લોકો છે એ કામ જે રીતે થઈ રહ્યું છે, અહીંયા જે વાત કરી રહ્યા છે એ મુખ્ય વાત સલામતીની છે, બરાબર છે, જે સેફ્ટી મેઝર્સ લેવા જોઈએ એ પ્રકારે લેવા નથી. અને તમને હું જણાવી દઉં તો કેટલાક નાના નાના બાળ મજૂરોને પણ આ કામમાં કામ કરવા માટે દબાણ કરવામાં આવે છે. તો આની વર્કિંગ કન્ડિશન જે યુનિટની એ કોઈપણ રીતે એ સંતોષકારક સ્થિતિમાં નથી, અને એટલા જ માટે છાસવારે આ ફટાકડાઓની ફેક્ટરીમાં આગ લાગતી હોય છે અને જે કામદારોના છેવટે મોત થતા હોય છે. માલિકો ક્યારેય મરતા નથી મિત્રો, અને
નુકસાન એક મજૂર વર્ગે ભોગવવું પડતું હોય છે. દેર આર વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટીઝ ફોર ક્વોલિટી એન્ડ યુનિફોર્મિટી એન્ડ હાર્ડલી એની સેફ્ટી મેઝર્સ ઇનફોર્સ. દેર આર વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટી કે ચકાસણીની ઘણી ઓછી પદ્ધતિઓ છે એમ કહેવા માગે છે કે ચકાસણીની જે પદ્ધતિઓ છે એ ઘણી ઓછી છે. પછી બીજું ક્વોલિટી એન્ડ યુનિફોર્મિટી, એક સમાનતા જાળવવા માટે, એકરૂપતા જાળવવા માટે કે ગુણવત્તા જે ચકાસવા માટેની જે પદ્ધતિઓ છે કંઈ નથી. હાર્ડલી એની સેફ્ટી મેઝર્સ ઇન ફોર્સ, અને ભાગ્યે જ કોઈ સલામતીના પગલાં ત્યાં લેવાતા હોય છે. એટલા માટે અહીંયા જે કહેવામાં આવ્યું છે કે અહીંયા સલામતીના કોઈ પગલાં લેવામાં, ધીસ ઇઝ વાય વી હિયર ઓફ એક્સિડન્ટ્સ ઇન શિવાકાશી યર આફ્ટર યર. અને એટલા જ માટે આપણે શિવાકાશીની અંદર દર વર્ષે એક પછી એક વર્ષે આવા અકસ્માતો વિશે સાંભળતા હોઈએ છીએ. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન્સ ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ. ફટાકડાઓને કેવી રીતે ઉત્પાદિત કરવામાં આવે છે એની માહિતી મેળવવી ખૂબ મુશ્કેલ છે, કારણ કે ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ. દરેક જણને આ ફટાકડાનું મેન્યુફેક્ચરિંગ કેવી રીતે થાય છે તેની વિગતો આપવી એ સલામતી ભર્યું હોતું નથી. એટલા જ માટે આની વિગતો આપવામાં આવતી નથી, કારણ કે કોઈ પણ અંશે એના મિસયુઝ પણ થઈ શકે છે. ઓનલી અ વેરી ફ્યુ રિલાયબલ પર્સન્સ આર ટોટ ધીસ આર્ટ. માત્ર કેટલાક ભરોસાપાત્ર લોકો છે એમને જ આ કળા શીખવવામાં આવે છે. ઇન મેની કન્ટ્રીઝ ફાયર વર્ક્સ આર નોટ એલાઉડ ટુ યુઝ બાય ઇન્ડિવિજ્યુઅલ. ઘણા બધા દેશોની અંદરની વાત કરીએ, એક સેચ કર્સર લઈ લો. તો મિત્રો, અહીંયા આપણા દેશની વાત નહીં પણ ઘણા બધા દેશની વાત છે, તમે લીટી જોઈ લેજો, સેચ કર્સર હટતું નથી. ફાયર વર્ક્સ આર નોટ એલાઉડ ટુ યુઝડ બાય ઇન્ડિવિજ્યુઅલ, કે જે ઇન્ડિવિજ્યુઅલ લોકો છે, વ્યક્તિગત લોકો જે છે, બરાબર છે. આપણા દેશમાં તો આપણને જ્યારે ઈચ્છા થાય અડધી રાતે ફટાકડો ફોડી હોઈ જઈએ, પણ ઘણા બધા દેશોમાં આના માટે રૂલ્સ અને રેગ્યુલેશન્સ બનાવેલા છે. એટલે કેટલાક દેશોની અંદર વ્યક્તિગત રીતે ફટાકડાનો ઉપયોગ કરવા દેવાની છૂટ નથી. ઓનલી કમ્યુનિટી ડિસ્પ્લે સ્પેશિયલી ઓર્ગેનાઇઝ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ આર એલાઉડ. માત્ર સામૂહિક જ્યારે પ્રદર્શન કરવાનું હોય અને કોઈ નિષ્ણાત જે હોય ફટાકડા જ્યારે ફોડવાના હોય ત્યારે જે કે નિષ્ણાત એક્સપર્ટ વ્યક્તિની મદદ લઈને કોઈ ખાસ ઓર્ગેનાઇઝેશન કરેલા વ્યક્તિ હોય, બરાબર, સ્પેશિયલી ઓર્ગેનાઇઝ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ, કે કોઈ ખરેખર ફટાકડા ફોડવા પડે એવી સ્થિતિ ઊભી થાય તો ખાસ કરીને એક્સપર્ટ લોકોને બોલાવવામાં આવતા અને એને એક્સપર્ટ લોકોની હાજરીમાં જ સલામતીપૂર્વક એને રિપ્રેઝેન્ટ કરવામાં આવતું, ફટાકડા ફોડવામાં આવતું. અ ગ્રેટ, અહીંયા પેજ ફરવી લઈએ. અ ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન ફોર સેફ્ટી. કર્સર લઈ લેવું પડશે. અ ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન ફોર સેફ્ટી એટ ધીસ ડિસ્પ્લે. અને આ પ્રકારના જે ડિસ્પ્લે રજૂ કરવામાં આવે છે, કોઈ પ્રદર્શન હોય કે કોઈ એવો પ્રોસેશન્સ હોય, વરઘોડો હોય કે ફટાકડા ફોડવા પડે એવી સ્થિતિ હોય, બરાબર છે, તો ક્રિસમસ ટાઈમ હોય તો એક ખાસ પ્રકારના સલામતીના પગલાં લેવામાં આવે છે જ્યારે ફટાકડા જ્યારે આ લોકો ડિસ્પ્લે કરતા હોય ત્યારે. હાઉ એવર, સિન્સ વેન ચિલ્ડ્રન આર એલાઉડ ટુ પ્લે વિથ ધ ફાયર વર્ક્સ ઇન ઇન્ડિયા, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફ્ટી મેજર્સ, સોરી સર્ટેન સેફ્ટી રૂલ્સ. તમે જુઓ તો ફોરેનમાં ખાસ એક્સપર્ટ બોલાવવામાં આવે છે, જ્યારે ભારતની વાત કરો મિત્રો તમે શું થાય છે, યુ નો વેરી વેલ દેટ ભારતની અંદર હું અહીંયા વીકનેસ નથી જણાવતો પણ આ જે છે જ કહું છું,
જ્યારે ભારતની અંદર સિન્સ ઇવન ચિલ્ડ્રન આર એલાઉડ ટુ પ્લે વિથ ફાયર ક્રેકર્સ ઇન ઇન્ડિયા, ભારતની અંદર નાના નાના બાળકોને પણ આ બાબતની છૂટ આપવામાં, તારે જેમ ફોડવા એમ ફોડ, બરાબર છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટન સેફ્ટી રૂલ્સ, તો કોઈ ચોક્કસ સલામતીના જે પગલાં છે એનું પાલન કરવું જોઈએ, એ બહુ મહત્ત્વની વાત છે, તો એ પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. ફાયરવર્ક શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ એન્ડ લીટ વિથ કેર, ફટાકડાઓને સંગ્રહ કરવાનો હોય, એનું સંચાલન કરવાનું હોય અને એને સળગાવવા હોય તો એની ખૂબ જ કાળજી રાખવી જોઈએ. મતલબ યોગ્ય જગ્યાએ એનો સ્ટોર કરવો જોઈએ, યોગ્ય સ્થળે એનું હેન્ડલિંગ સંચાલન કરવું, એટલે કે એને બર્ન કરવું, ફાયર કરવું, બરાબર, કાળજી રાખવી જોઈએ. દે શુડ નેવર બી સ્ટોર ઓર અનપેક નિયર અ ફ્લેમ, ગેસ સિલિન્ડર ઓર હીટર. ફટાકડાઓને ક્યારેય કોઈ સળગતી જ્યોત, ગેસનો બોટલ હોય કે કોઈ હીટર હોય તો એની પાસે ન સળગાવવા જોઈએ, અથવા તો એને અનપેક એટલે કે એને ખોલવા પણ ન જોઈએ. વન શુડ નેવર વેર લોંગ લૂઝ ક્લોથ્સ ઓર નાયલોન ક્લોથ્સ વેન લાઇટિંગ ક્રેકર્સ. જ્યારે તમે ફટાકડા સળગાવતા હોય ત્યારે વ્યક્તિઓએ, કોઈ પણ વ્યક્તિએ લાંબા અને ઢીલા જે કપડાં છે અથવા તો નાયલોનના જે કપડાં છે એ પહેરવા જોઈએ નહીં, કારણ કે એમાં આપણને એટલી સરળતા રહેતી નથી. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝનસ, દે શુડ નેવર બી કેરીડ લૂઝ ઇન યોર પોકેટ ઓર યોર હેન્ડ. અને ફટાકડાનો જે ફાયર ક્રેકર્સ છે એની અંદર તો એક લૂઝ પાવડર નાખવામાં આવે છે, એટલે લૂઝ પાવડર એટલો બધો ઝેરી હોય છે અને ઝેરી હોવાના કારણે આપણે ક્યારેય એને ખિસ્સામાં ના નાખવો જોઈએ અથવા તો છૂટો હાથમાં પકડવો જોઈએ નહીં. શ્વાસ વાટે કે મોં વાટે ક્યારેક જઈ શકે તો આપણને શારીરિક નુકસાન પહોંચી શકે. ઓલ્સો ફાયર ક્રેકર્સ શુડ નેવર એવર બી લીટ ઇનસાઇડ અ હાઉસ. ફટાકડાનો ઉપયોગ ક્યારેય ઘરની અંદર કરવો જોઈએ નહીં, ઘરની અંદર ક્યારેય ફોડવું, કારણ કે આગ લાગવાની શક્યતા રહે છે. મિત્રો, આ બધા જ બહુ ધ્યાનમાં રાખવાની બાબતો છે. કેટલીકવાર આપણે ફટાકડાને લઈને એટલા બધા અવેર નથી હોતા અને ઘણીવાર તો આપણે જે ફટાકડાઓ છે એકબીજાના ઉપર ફેંકીને રમતા હોઈએ છીએ અને કેટલાક વડીલો આ ખાડા કાન કરે છે અને મોટી મોટી ઘટનાઓ બને છે. દિવાળી વખતે ઘણી બધી આગની ઘટનાઓ બનતી હોય છે, બરાબર છે. તો આપણે પણ એક જવાબદાર નાગરિક તરીકે ધ્યાન રાખીશું, બરાબર છે, નાના બાળકોનું સવિશેષ ધ્યાન રાખીશું. નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક વેન યુ આર લાઇટિંગ ઇટ એન્ડ નેવર યુઝ ફાયરવર્ક ટુ ફ્રાઇટન પીપલ. નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક વેન યુ આર લાઇટિંગ. જ્યારે તમે ફટાકડા સળગાવો છો તો સળગાવો છો ત્યારે પછી તમારે એને આમ નીચે વળીને જોવાનું નથી કે કેવું સળગ્યું કે ના સળગ્યું, બરાબર છે, ત્યાં જવાનું જ નથી. તો એ પણ આપણે ધ્યાન રાખવું છે. બીજું શું કીધું છે કે નેવર યુઝ ફાયર વર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ, કે લોકોને ડરાવવા માટે પણ તમે ક્યારેય એનો ઉપયોગ ના કરશો. ઇફ ઇન સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ યુ ડુ ગેટ અ બર્ન, ગો ટુ અ ડૉક્ટર ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ. ઘણી બધી કાળજી રાખવા છતાંય જો કદાચ ઇફ યુ ગેટ અ બર્ન, તમે બળી જાઓ, બરાબર છે, કોઈ જગ્યાએ તમને બળી જવાય તો ગો ટુ અ ડૉક્ટર ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ. કેટલીક વાર કેવું બનતું હોય કે ઘરમાં આવું દાજી ગયા હોય અને દાજી ગયા હોય તો મલાઈ લગાવી દેતા હોય, દહીં લગાવી દેતા હોય કે પછી કોઈ એવા જેલ લગાવી દેતા હોય, તો આવું કરવું પણ હિતાવહ નથી. તો આવી કોઈ ઘટના બની હોય, કોઈ દાજી ગયું હોય તો તરત જ ડૉક્ટર પાસે લઈ જાઓ. ઘરે તમે કોઈ તેલ કે કોઈ પણ પ્રકારની મલમનો ઉપયોગ કરશો નહીં. હા, તમારી પાસે ખાસ એવી કોઈ મલમ હોય કે સ્પેશિયલ તમે દાજી ગયા ઉપર જ લગાડવા માટેની ડૉક્ટરની સલાહથી જો લાવેલી હોય, બરાબર છે, તો તમે કદાચ આનો ઉપયોગ કરી શકો, પણ ડૉક્ટરની સલાહ લેવી અત્યંત હિતાવહ છે. મિત્રો, આગળ જોઈશું. વિથ કેર એન્ડ કન્સિડરેશન્સ વી કેન મેક અવર ફેવરિટ ફેસ્ટિવલ અ મચ સેફર વન. ખૂબ સાવધાનીપૂર્વક અને કાળજીપૂર્વક આપણે આપણો તહેવાર વધારે સલામત બનાવી શકીએ છીએ. તો
આ જે છેલ્લા છેલ્લા જે પેરેગ્રાફની અંદર આપણને જે ફટાકડા ફોડતી વખતે જે સાવધાનીના પગલાં લેવા જોઈએ એની વાત કરવામાં આવી છે. મિત્રો, આ બહુ જરૂરી વાત છે અને આ તમામે તમામ જે પાઠની અંદર આવેલા જે સૂચનાઓ છે, આપેલી સૂચનાઓ છે, એનું આપણે મિત્રો પાલન કરીશું અને આપણા જે તહેવારો છે એ તહેવારો હંમેશને માટે ખુશનુમા, યાદગાર બની રહે, આનંદમય રીતે પસાર થાય એવા પ્રયત્નો કરીશું આપણે, બરાબર છે, અને સાવધાનીપૂર્વક આપણા તહેવારો ઉજવીશું. મિત્રો, આપ સૌને વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આવજો.